આજકાલ જ્યારે બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ની ચર્ચાઓ ચાલી રહી છે અને આપણને બધાને ખબર છે કે એઆઈ આવ્યું છે ત્યારથી આપણા ઘણા બધા કામો બહુ ઈઝી થઈ ગયા છે. જેમ કે આપણને કોપી રાઇટિંગ કરી આપે છે, આપણને ફોટોઝ બનાવી આપે છે, કોઈ પણ વસ્તુ આપણે જાણવી હોય તો એઆઈ જોડેથી આપણે જાણી લઈએ છીએ. પરંતુ આ એઆઈ બહુ ખતરનાક રીતે આગળ પણ વધી રહ્યું છે, કારણ કે એક એવી ઘટના બારે આવી છે જેના લીધે થઈને તમે બધા ચિંતામાં મુકાઈ જવાના છો. અને જો એઆઈ ની આ ઘટનાને રોકવામાં ન આવી તો ખરેખર બહુ મોટો ખતરો સાબિત થઈ શકે છે બધા માટે. તો શું છે આખી ઘટના, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હવે આ વસ્તુ એવી છે કે જેનો આજકાલ બધા લોકો ઉપયોગ કરી રહ્યા છો. તમે જ્યાં જોશો ત્યાં આગળ તમને રીલ્સ ની અંદર વિડીયોઝમાં એક વસ્તુ જોવા મળશે કે આ એઆઈ ટૂલ વાપરો એટલે આવું થશે, આ એઆઈ ટૂલ વાપરો એટલે આવું થશે. એમાં સૌથી મોટું નામ કોનું છે? ચેટ જીપીટી નું. એટલું બધું ફેમસ થયું છે, લગભગ ટોપ 10 સર્ચિસ ની અંદર એનું નામ આવવા લાગ્યું છે. પરંતુ આ એઆઈ ના લીધે એક એવી ઘટના બની છે જે આપણને બધાને ચોંકાવી દેવી છે. એનું નામ છે ડીપ ફેક પોર્નોગ્રાફી. તમને થાય કે યાર આ શું છે? સાદી ભાષામાં કહું તો મોર્ફિંગ. પરંતુ આ આખી વાતમાં તમને હું લઈ જાઉં એની પહેલા ફોટો જોવો. આ ફોટો છે રોક એટલે કે ડ્વેન જોન્સનનો. તમને એવું લાગે ને કે યાર ડ્વેન જોન્સન ક્યાંક બનારસના ઘાટ ઉપર આવ્યો છે અને મસ્ત પૂજા કરી રહ્યો છે. પરંતુ હકીકતમાં આ ફોટો એઆઈએ જનરેટ કર્યો છે અને તમે જોઈ શકો છો કે કેટલો રિયલ આ ફોટો લાગે છે. હવે ખાલી વિચાર કરો કે કોઈ પણ એક પોર્ન ફિલ્મ હોય એની અંદર એઆઈ ની મદદથી તમારો ફોટો એ પોર્ન ફિલ્મ ની અંદર નાખી દેવામાં આવે અને કાલે તમે જ્યારે ગૂગલ ની અંદર સર્ચ કરો કે મારું નામ આ છે અને મારો કોઈ મસ્ત વિડીયો બતાવો અને એની જગ્યાએ તમને પોર્ન ફિલ્મ બતાવે તો કદાચ કોઈ તમારો આવી રીતે ફોટો યુઝ કરીને તમે બ્લેકમેલ કરો તો. અને આવું પોસિબલ છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા જોડે આવું થયું. એણે ગૂગલમાં પોતાનું નામ સર્ચ કર્યું હતું અને ખબર પડી કે મારા નામે તો પોર્ન ફિલ્મ છે અને હકીકતમાં ડીપ ફેક પોર્નોગ્રાફી હતી, એટલે કે એઆઈ નો યુઝ કરીને કોઈ કે એનો જે ફેસ હતો એને જે પોર્ન ફિલ્મ ની અંદર નાખી દીધો. એટલા માટે જોનાર વ્યક્તિને તો એવું જ લાગે કે આ જે તે સેલિબ્રિટી ઇન્ફ્લુઅન્સર કે પછી કોઈ પણ વ્યક્તિ છે. એટલા માટે કદાચ ભવિષ્યમાં કોઈ જોડે એવું થઈ શકે છે, માની લો કે મારો ફોટો છે તો મારો ફોટો યુઝ કરીને કોઈ પોર્ન ફિલ્મ ની અંદર નાખી દે, પછી મને બ્લેકમેલ કરી શકે છે અથવા તો એનાથી મારી ઇજ્જત જઈ શકે છે યાર. કારણ કે આપણે ત્યાં આપણે પોર્ન ઇન્ડસ્ટ્રી ના ઇન્ડિયા એટલું બધું માન સન્માન નથી અને ઓબ્વિયસલી આપણે એને બહુ સારી રીતે નથી જોતા. એટલા માટે થઈને એઆઈ નો એક દુરુપયોગ થઈ રહ્યો છે. અને આવું ખાલી પહેલી વાર નથી થયું, આની પહેલા પણ ઘણી વાર ઘણા બધા સેલિબ્રિટી સાથે થયું છે. આની પહેલા કેવું હતું? મોર્ફિંગ કરવામાં આવતું હતું, એડિટિંગ કરવામાં આવતું હતું. પરંતુ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે તમને બધું રિયલ જ લાગે, તમને એવું લાગે જ નહીં કે આ વિડીયો એડિટ થયેલો હશે. અને એટલા માટે થઈને જે ડીપ ફેક પોર્નોગ્રાફી છે બહુ મોટો ચિંતાનો વિષય બની છે. હવે આમાંથી આપણે બચી કેવી રીતના શકીએ? તો સૌથી પહેલું ધ્યાન તમારે એ રાખવાનું છે કે માની લો કે તમે કોઈ પબ્લિક પ્રોફાઇલ નથી, જર્નલિસ્ટ કે પછી એક્ટ્રેસ કે પછી ઇન્ફ્લુએન્સર કે આવું કંઈ નથી, તો બને ત્યાં સુધી તમારું આઈડી જે છે એને પ્રાઇવેટ રાખો. તમારું પ્રોફાઇલ પિક્ચર હોય એને લોક કરીને રાખો અને આવી રીતે તમારે જે પર્સનલ ફોટોઝ છે, તમારી જે પર્સનલ વસ્તુઓ છે એ માત્ર તમારા મિત્રો જોડે જ શેર કરો. આડેધડ ગમે ત્યાં શેર ન કરી દેશો, નહીંતર કોઈ પણ વ્યક્તિ તમારો ફોટો યુઝ કરશે, એઆઈ નો યુઝ કરશે અને કંઈ પણ બનાવી દેશે. અને આજકાલ તમે જોઈ પણ રહ્યા છો કે તમે એવું લખી દો છો કે એક સિંહ છે અને સિંહના હાથની અંદર એક મગર આપી દો અને બંને જોડે નાસ્તો કરતા હોય તો આવો ફોટો તમને એઆઈ બનાવીને આપી દેશે ઇઝીલી. એટલા માટે થઈને આ એઆઈ નો દુરુપયોગ આજકાલ થઈ શકે છે, સરકારે પણ આની ઉપર ધ્યાન આપવા જેવું છે. અને સાથે સાથે ચેટ જીપીટી જે ચલાવે છે ઓપન એઆઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે આવા જેટલું પણ કન્ટેન્ટ છે તમામને દૂર કરી રહ્યા છીએ. ઘણા બધા દેશોની અંદર આને લગતા કાયદાઓ પણ છે. કેનેડામાં કાયદો છે કે તમને 5 વર્ષની સજા થઈ શકે છે જો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરે છે તો. ઇન્ડિયામાં આવો કોઈ કાયદો નથી, આપણે ત્યાં આઈટી એક્ટ ચાલે છે એના અંતર્ગત સજા થઈ શકે છે. પરંતુ તેમ છતાં તમે તમારી કોઈ પણ વસ્તુ પબ્લિકલી શેર કરો છો એની પહેલા ખાસ ધ્યાન રાખજો, કારણ કે એઆઈ આપણા માટે જેટલું કામનું છે ને એટલું જ આપણને નુકસાન કરી શકે છે. આશા રાખું છું કે તમને બધાને ઇન્ફોર્મેશન ખૂબ જ ગમી હશે અને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે એક જોરદાર કમેન્ટ કરી દેજો જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહું વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.